આજના આ વિડીયોમાં આપણે હિન્દી, ભોજપુરી, સાઉથ અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેત્રી શ્રીપ્રદાના જીવન સંઘર્ષ વિશે જાણીશું. નમસ્તે મિત્રો, ગુજરાતી અવનવું ચેનલમાં આપનું સ્વાગત છે. તો આ વાર્તાની શરૂઆત થાય છે 1967માં, જ્યારે મુંબઈમાં શ્રીપ્રદાનો જન્મ થયો. હવે શ્રીપ્રદાના બાળપણની વાત કરીએ તો તેમને નાનપણથી જ ડાન્સનો ખૂબ શોખ હતો. વળી તેમનું નાનપણમાં સાચું નામ શ્રીપ્રદા નહીં પરંતુ ઈશા નાયડુ હતું. પરંતુ તેઓએ તેમને ખૂબ ગમતી અભિનેત્રીઓ શ્રીદેવીનું શ્રી અને જયાપ્રદાનું પ્રદા લઈ પોતાનું નામ શ્રીપ્રદા કરી દીધું હતું. છે ને રસપ્રદ વાત. અને ઈશા નાયડુનું શ્રીપ્રદા નામ સિરિયલો, ગુજરાતી ફિલ્મો બધામાં છેલ્લે સુધી જળવાયેલું રહ્યું. શ્રીપ્રદાએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો. શ્રીપ્રદાએ ઘણી બધી હિન્દી, ભોજપુરી અને સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું, જેમાંથી કેટલીક ફિલ્મોના નામ જોઈએ તો દિલરુબા ટાંગેવાલી, એક ડાકુ કા બદલા, બિજલી ઓર તૂફાન, આગ કે સોલે, જાયદાદ, ખૂની મુર્દા, સૈતાની ઇલાકા, મજબૂર લડકી, ગંગા બની સોલા, ભાગ્યવાન, બેવફા સનમ જેવી અઢળક ફિલ્મોમાં શ્રીપ્રદાએ અભિનય આપ્યો હતો. પરંતુ મોટાભાગે તેઓ બોલિવૂડની સી ગ્રેડની ફિલ્મો અને એમાં પણ હોરર ફિલ્મો અને આઇટમ સોંગમાં જોવા મળતા. વળી 1989માં આવેલી ધર્મેન્દ્ર અને વિનોદ ખન્નાની હિન્દી ફિલ્મ બટવારામાં તેમણે કરેલું આઇટમ સોંગ ખૂબ જ હિટ ગયું હતું ને તેમનો ચહેરો અને ડાન્સ લોકોને ખૂબ પસંદ આવ્યા હતા. ત્યારબાદ 90ના દશકામાં શ્રીપ્રદાએ ગુજરાતી ફિલ્મો તરફ પ્રયાણ કર્યું ને લગભગ 15થી વધારે ગુજરાતી ફિલ્મો કરી. વળી તેમનો ગોળ ચહેરો અને ભરાવદાર શરીર ગુજરાતી ફિલ્મો માટે એકદમ ફિટ હતા, જાણે પાકી ગુજરાત ન હોય. આમ તેઓ અદ્દલ ગુજરાતના ગામડાના ગોરી લાગતા. હવે શ્રીપ્રદાએ કરેલી કેટલીક ગુજરાતી ફિલ્મોના નામ જોઈએ તો કાળજાનો કટકો, ઝૂલણ મુરલી, નાગ પદમણી, રૂમાલ મારો લેતા જાજો, પ્રેમના બંધન, ભાદરને કાંઠે, રાધા ઘેલો કાન, શ્રી નાગદેવ કૃપા વગેરે, જેમાં રણજીત રાજ સાથે તો તેમની જોડી ખૂબ જામતી ને રણજીત રાજ સાથે ફિલ્માવેલું તેમનું ગીત પેથલપુરમાં પાવો વાગ્યો ને મારો સૂતો સોનીડો જાગ્યો, જમાઈ રાજ ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા, તો આજે પણ નવરાત્રિમાં ધૂમ મચાવે છે. ને રાધા ઘેલો કાન ફિલ્મના હોરર સીન ને શ્રીપ્રદાની સુંદરતા ડર સાથે પ્રેમ ઉપજાવતી હતી. આમ શ્રીપ્રદાએ ગુજરાતી ફિલ્મોના એક કપરા સમયમાં સ્નેહા અને ઉપાસના સિંહ સાથે હિરોઈન તરીકે પોતાનું આગવું સ્થાન બનાવી લીધું હતું. વળી શ્રીપ્રદા ખૂબ જ સારા ડાન્સર હતા. નરેશ કનુડિયા અને રણજીત રાજ સાથેના તેમના ગીતોના સ્ટેપ આજે પણ જોતા જ રહી જવાય છે. આ ઉપરાંત શ્રીપ્રદાએ ઝી ટીવીના હોરર શો અને બીજી ઘણી બધી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. હવે શ્રીપ્રદાના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તેમના ભાઈનું નામ રૂપેશ નાયડુ છે. શ્રીપ્રદાને ફૂટબોલની રમત વધારે પસંદ હતી અને ટ્રાવેલિંગ કરવાનો ખૂબ શોખ હતો. આમ શ્રીપ્રદા પોતાની એક્ટિંગથી બધાના દિલોમાં રાજ કરતા હતા. પરંતુ આવા શાનદાર અભિનેત્રીને કેન્સર હોવાનું નિદાન થયું હતું. આથી તેઓ અવારનવાર કીમોથેરેપી માટે હોસ્પિટલ જતા. પરંતુ આખરે 5 મે 2021ના રોજ કોરોનાના કારણે બેંગલુરુની SM રવૈયા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. તો આ હતી કહાણી દિગ્ગજ અભિનેત્રી શ્રીપ્રદાની. આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો તમને ગમતી શ્રીપ્રદાની એક ફિલ્મનું નામ લખવાનું ભૂલતા નહીં. અને હા, આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી અવનવી બાયોગ્રાફી આ ચેનલ ઉપર આવતી રહે છે. જય ગુજરાત. તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો. આભાર.